बनासकांठा जिल्लामां रेमडेसिविर इंजेक्शननी मोटी अछत सर्जाई छे। सरकार द्वारा दर्दीने सरळताथी इंजेक्शन मळी रहे ते माटे इंजेक्शननी वितरण ऑन व्यवस्था ऑनलाइन शुरू करवामां आवी हती, जेमां दर्दी अथवा हॉस्पिटल द्वारा इंजेक्शन माटे ऑनलाइन अरजी करवामां आवे छे अने त्यारबाद इंजेक्शनने मंजूरी आपवामां आवे छे। इंजेक्शनने मंजूरी मळ्या बाद हॉस्पिटलनो स्टाफ ऑनलाइन अरजीनी एप्रूवल कॉपी पर तबीबना सही सिक्का करावी तबीबनुं प्रिस्क्रिप्शन साथे आधार कार्डनी कॉपी लईने वितरण केन्द्र परथी इंजेक्शन मेळवानुं હોય છે। परंतु सरकार द्वारा शुरू करवामां आवेली आ प्रक्रियामां पण हवे अड़चण ऊभी थई छे, कारण कि बनासकांठा जिल्लामां इंजेक्शन माटे 800 जेटली अरजीओ पेन्डिंग पड़ी छे, જ્યારે આજ માટે જે ઇન્જેક્શનનું વિતરણ કરવાનું હતું તે જથ્થો પણ સરકાર દ્વારા મોકલવામાં આવ્યો નથી। આ ઉપરાંત સરકાર દ્વારા જે જથ્થો આપવામાં આવે છે માત્ર 700 ઇન્જેક્શન પ્રતિ દિવસ હોય છે, પરંતુ અમે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું છે કે દૈનિક 800 લોકો ઇન્જેક્શન માટે અરજી કરી રહ્યા છે અને છેલ્લે ઇન્જેક્શન માટે મંજૂરી 21 એપ્રિલ 2021 બપોરના 1:05 આપવામાં આવી હતી, ત્યારબાદ કોઈને પણ મંજૂરી આપવામાં આવી નથી। એટલે કે લગભગ 800 લોકોની અરજીઓ પેન્ડિંગ પડી છે, એટલે સમજી શકાય છે કે બનાસકાંઠા જિલ્લામાં ઇન્જેક્શનને લઈ પરિસ્થિતિ કેટલી ગંભીર બની ચૂકી છે। 5 દિવસ પહેલાં કરવામાં આવેલી અરજીઓ પણ પેન્ડિંગ છે અને સરકાર દ્વારા જથ્થો મોકલવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે। તો બીજી તરફ દિવસે દિવસે ઓનલાઈન ઇન્જેક્શન મેળવવા માટે અરજીઓમાં પણ ઘરકામ વધારો થઈ રહ્યો છે। રેમડેસિવિર ઇન્જેક્શન એ કોરોના દર્દી માટે રામબાણ ઇલાજ છે અને દર્દીની હાલત જ્યારે ખૂબ જ નાજુક થઈ જાય ત્યારે તેની જરૂરિયાત સર્જાતી હોય છે। તેવામાં જો ઇન્જેક્શન માટે આટલું લાંબુ વેઇટિંગ હોય તો દર્દીની હાલત શું થતી હશે તેની કલ્પના કરાવી પણ ભયાનક છે, એટલે લોકોએ આ સમયગાળા દરમિયાન ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે।